નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદ સાથે જુલાઈ મહિનાના પ્રથમ દિવસથી કડક સુરક્ષા વચ્ચે થયો પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. યાત્રાના પ્રારંભે આજે 1 જુલાઈના રોજ બાલતાલથી ભક્તોએ અમરનાથની ગુફાએ પહોંચીને બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અમરનાથ ગુફા તરફ જવાનો સમગ્ર માર્ગ બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. પ્રથમ કાફલામાં જ ગુફા પર પહોંચેલ લોકોએ બાબા બર્ફાનીના કર્યા હતા દર્શન, જેમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે શિવલિંગનો ઘેરાવો મોટો જોવા મળ્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે. હજારો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે અમરનાથ પહોંચ્યા હતા. દર્શક મિત્રો, રિપોર્ટ અનુસાર આજે વાતાવરણ ચોખ્ખું હોવાને કારણે ભક્તોને વધુ કોઈ અગવડ પણ ન પડી હતી તેવું જાણવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં ગુજરાતી ભક્તોની સાથે દેશભરમાંથી આવેલ લોકોએ આજે પ્રથમ દિવસે 1 જુલાઈએ બાબા બર્ફાનીના દર્શન કરીને ધન્યતા અનુભવી. અમરનાથ યાત્રા માટે દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે, ત્યારે તેમની સેવા માટે સેંકડોની સંખ્યામાં સેવાભાવીઓ પણ અહીં પહોંચ્યા હોય છે. દર્શન માટે આવેલ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે ભંડારાઓ ધમધમી ઉઠતા હોય છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાનો કડક બંદોબસ્ત પણ રાખવામાં આવતો હોય છે. આતંકના ઓછાયા વચ્ચે સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી તેમજ આર્મીના જવાનો યાત્રિકોની સુરક્ષા માટે જોવા મળતા હોય છે. ખડે પગે બંને રૂટો પર 60,000 કરતાં વધુ સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે. આ વખતે સલામત અને સરળ યાત્રા માટે ટેકનોલોજીનો પણ કરવામાં આવી રહ્યો છે ખાસ ઉપયોગ તેવી પણ માહિતી સામે આવી છે. અહીંના વાહનો પણ રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન તેના પર લગાવવામાં આવ્યા છે. ઉપરાંત અહીં આવનાર તમામ મુસાફરોને ટેગ કરવામાં આવશે, જેના કારણે મુસાફરોના લોકેશન વિશે જાણી શકાય તેવું પણ જાણવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, અહેવાલો પર નજર કરીએ તો 3,488 યાત્રીઓનો પહેલો જથ્થો બેઝ કેમ્પથી રવાના થઈ ચૂક્યો હતો. અમરનાથ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ પહેલગામ અને બાલતાલના રસ્તે ગુફા તરફ આગળ વધ્યા હતા. અમરનાથ રૂટ પર શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં જમવા, રહેવા તેમજ મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. 2 કિલોમીટરના અંતરે ખાસ હેલ્થ કેમ્પની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઓક્સિજન સુવિધા પણ અહીં કરવામાં આવી છે, કોઈને કંઈ તકલીફ ન પડે તે માટે. જી હા દર્શક મિત્રો, અમરનાથ યાત્રા દરમિયાન યાત્રાળુઓની સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલ છે. 3,880 મીટરની ઊંચાઈ પર બાબા બર્ફાની સ્થિત છે. આ યાત્રા આપને જણાવી દઈએ 62 દિવસ સુધી ચાલશે. આપને દર્શક મિત્રો વાત કરીએ તો અમરનાથ યાત્રા માટે જે ભક્તો બાલતાલ બેઝ કેમ્પ પર પહોંચે છે તેમના રજીસ્ટ્રેશનનું અહીં જ વેરિફિકેશન કરવામાં આવે છે અને વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ યાત્રીઓને અમરનાથ યાત્રા માટે મંજૂરી આપવામાં આવે છે. વેરિફિકેશન થયા બાદ યાત્રિકોને એક યાત્રા કાર્ડ આપવામાં આવે છે. જે યાત્રિક પાસે આ કાર્ડ હોય તેને જ યાત્રા માટે આગળ જવાની મંજૂરી મળે છે તેવું જાણવા મળી રહ્યું છે. અમરનાથ યાત્રા સુખદ રહે તે માટે બેઝ કેમ્પ ખાતે પ્રથમ પૂજા અને આરતી કરવામાં આવ્યા હતા. આ વર્ષે આપને વાત કરીએ તો અમરનાથ બાબા, માતા પાર્વતી અને પુત્ર ગણેશ પવિત્ર ગુફામાં પૂર્ણ કદમાં દેખાયા છે તેવું જાણવા મળી રહ્યું છે, જેના કારણે ભક્તો પણ પવિત્ર શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવશે. તમને જણાવી દઈએ કે અમરનાથ શ્રાઇન બોર્ડના આદેશ અનુસાર બંને માર્ગોથી દરરોજ 15,000 જેટલા શ્રદ્ધાળુઓને ગુફામાં દર્શન માટે જવાની મંજૂરી આપવામાં આવી છે તેવી ખબર સામે આવી રહી છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.